जानुआरी 2024 માં યોજનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લા કક્ષાએ વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ જામનગરનું આયોજન લેવા પટેલ સમાજ રણજીતનગર ખાતે કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં હાજર મહેમાનોએ જામનગર જિલ્લાના ઉદ્યોગમાં બનતી વસ્તુઓ અને બ્રાસ પાર્ટસ અંગેની ફિલ્મ નિહાળી હતી તેમજ મહાનુભાવોનું મિલેટ્સ બાસ્કેટથી સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કલેક્ટર બી એ શાહ દ્વારા તથા શહેર પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી આ કાર્યક્રમમાં મેયર વિનોદ ખીમસુરિયા જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર સહિતના પદાધિકારીઓ અને ઉદ્યોગકારો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આજે જામનગર જિલ્લા કક્ષાના વાયબ્રન્ટ સમિટનું આયોજન ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક ઉદ્યોગકારો, ઉદ્યોગ સાહસિકો અને જીએડીસી ફેઝ વન, ફેઝ ટુ, ફેઝ થ્રી અને ચેમ્બરથી માંડીને અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. અહીંયા જુદા જુદા લાભાર્થીઓને પણ સરકારની યોજનાઓ છે, ખાસ કરીને વિશ્વકર્મા પ્રધાનમંત્રી યોજના છે, અન્ય યોજનાઓ છે, એનો લાભ પણ આપવામાં આવ્યો. આજે લગભગ 3236 કરોડ રૂપિયાના 49 જેટલા એમઓયુ પર થયા છે. ખાસ કરીને 2024માં જાન્યુઆરી 10-12 સુધી જે રાજ્યકક્ષાની વાયબ્રન્ટ સમિટનું આયોજન છે એના ભાગરૂપે આ વખતે દરેક ડિસ્ટ્રિક્ટમાં વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ જામનગરની આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા 26 જેટલા સ્ટોલ માં જુદા જુદા પ્રદર્શનો પણ રાખવામાં આવ્યા છે. તો ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન અહીંયા જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રએ કર્યું અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બધા ઉદ્યોગકારો છે એ ઉપસ્થિત રહ્યા છે. જામનગરની બાંધણી, જામનગરના બ્રાસપાટ ઉદ્યોગ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ છે એ જામનગર માટે ગૌરવ સમાન છે. અહીંયા જે જામનગરની ઓળખ એ આપણી બાંધણી દેશ વિદેશમાં જે આપણે એક્સપોર્ટ પણ કરીએ છીએ. રાજપાટમાં પણ આખા દેશનો 70% હિસ્સો આપણો જામનગરના ઉદ્યોગોનો છે. તો એ બધા જ ઉદ્યોગગૃહના માલિકો અહીંયા ઉપસ્થિત રહી અને ખૂબ સારા વાતાવરણમાં જામનગર જિલ્લાનું વાયબ્રન્ટ સમિટનું આયોજન છે એ આજે અહીંયા કરવામાં આવ્યું છે. અને અહીંથી બધા જે મુખ્ય કાર્યક્રમ જાન્યુઆરી 2024માં થવાનો છે ગાંધીનગર મહાત્મા ગાંધી મંદિર ખાતે, ત્યાં બધા પધારે એનું નિમંત્રણ પણ આપવામાં આવ્યું.